नमस्ते विद्यार्थी मित्रों, धोरण 4 विषय सामान्य ज्ञान चैप्टर नंबर 6 गुजरातना जिल्लाओ अने तालुकाओ। आगळना चैप्टर में आपणे गुजरात परिचय विषे भणी गया। पार्ट 1 पेज नंबर 12 13 अने 14 पर तमने जिल्लाओ अने तालुकाओ आप्या छे अने जिल्ला मथक पण आप्युं छे। हवे आपणे गुजरातना जिल्लाओ केटला केटला छे अने ए जिल्लामां तालुकाओ कया कया छे अने जिल्ला मथक कया छे तेना विशे माहिती मेळवीशुं। आपणे गुजरातना कुल 33 जिल्लाओ आवेला छे। ए 33 ए 33 जिल्लाओने आपणे समजीशुं अने एनी अंदर केटला तालुका आवेला छे एना जिल्ला मथक कयो छे ते समजीशुं। नंबर 1 पहेलो जिल्लो छे अमदावाद। अमदावादनो जिल्ला मथक छे अमदावाद अने एमां 10 તાલુકાઓ આવેલા છે જેમાંથી અમદાવાદ સિટી છે, ગઢડોડિયા છે, વેજલપુર, સાબરમતી, પછી મણિનગર, નારોલ, દસરોઈ, દેત્રોજ, અસારવા, રામપુરા, માંડલ, વિરંગા, સાનવત, બાવડા, ધોળકા, ધંધુકા અને ઉલેરા। આવી રીતે આ 10 તાલુકાઓ આવેલા છે। નંબર 2 કહેશો કે અમરેલી। અમરેલીનો જિલ્લા મથક છે અમરેલી। એની અંદર 11 તાલુકા આવેલા છે જેમાં અમરેલી, બાબરા, લાઠી, લીલિયા, કુકાવાડ, ધારી, પછી ખાબા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને બગસરા, આ જે અમરેલી જિલ્લાના તાલુકા છે। ત્રીજા નંબરમાં આવે છે અરવલ્લી। અરવલ્લીનો જે જિલ્લા મથક છે એ મોડાસા છે। મોડાસામાં 6 તાલુકાઓ આવેલા છે એટલે મોડાસા જે જિલ્લો છે, જિલ્લા મથક છે મોડાસા અને અરવલ્લી શું છે જિલ્લો છે તો એના કેટલા તાલુકા છે 6 તાલુકા છે જે મોડાસા છે ભિલોડા, બાયડ, ધનસુરા, માલપુર અને મેઘરજ। આગળ છે નંબર 4 આણંદ। આણંદ જે જિલ્લો છે તેનો જિલ્લા મથક છે આણંદ। એના કુલ 8 તાલુકા આવેલા છે એના એમાં આણંદ તાલુકો, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, ઉમરેઠ, તારાપુર અને આંકલાવ આ એના તાલુકા છે। નંબર 5 કચ્છ। કચ્છ જિલ્લો છે એનું જિલ્લા મથક છે ભુજ। એની અંદર કુલ 10 તાલુકાઓ આવેલા છે જેમાં ભુજ, લખપત, અબડાસા, નખત્રાણા, માંડવી, મુંદ્રા, અંજાર, ભયાઉ, રાપર અને ગાંધીધામ આ કચ્છના તાલુકા છે। નંબર 6 ખેડા। ખેડાનો જે જિલ્લા મથક છે તે નડિયાદ છે। એની અંદર કુલ 10 તાલુકા આવેલા છે નડિયાદ, ખેડા, કપડવંજ, માતર, કઠલાલ, ઠાસરા, મહુધા, મહેમદાબાદ, ગલતેશ્વર અને વસુ આ જે છે એ ખેડાના તાલુકા છે। આગળ જોઈએ 7 ગાંધીનગર। ગાંધીનગર જિલ્લાનો જે જિલ્લા મથક છે એ ગાંધીનગર છે। એની અંદર ગાંધીનગર, દહેગામ, માનસા અને કલોલ એ 4 તાલુકા આવેલા છે। 8 નંબરમાં જોઈએ ગીર સોમનાથ। ગીર સોમનાથનું વડમ જિલ્લા મથક છે વેરાવળ। એમાં જે તાલુકા આવેલા છે 6 તાલુકા છે વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા, તાલાળા, ઉના અને ગીર ગઢડા। નંબર 9 છોટા ઉદયપુર। એનું જિલ્લા મથક છે છોટા ઉદયપુર। એના કુલ 6 તાલુકા આવેલા છે છોટા ઉદયપુર, જેતપુર, કવાડ, નસવાડી, સંખેડા અને બોડેલી। નંબર 10 જોઈશું જામનગર જિલ્લો। જામનગરનો જિલ્લા મથક છે જામનગર। એની અંદર કુલ 6 તાલુકા આવેલા છે જામનગર, લાલપુર, કાલાવડ, જામજોગપુર, દ્રોડ અને જોડિયા આ છે જામનગરના તાલુકા। પછી છે નંબર 11। નંબર 11 છે જૂનાગઢ। જૂનાગઢનો જિલ્લા મથક છે જૂનાગઢ અને એમાં 10 તાલુકા આવેલા છે જેમાં જૂનાગઢ સિટી, જૂનાગઢ, માણાવદર, પછી છે વંથણી, બેસાન, વિસાવદર, કેશોદ, મેદરડા, માંગરોળ અને માળિયા ઘાટીના આ જે છે એ જૂનાગઢના તાલુકા છે। પછી કે ડાંગ જિલ્લો। ડાંગ જિલ્લાનો જિલ્લા મથક છે આહવા। એની અંદર 3 તાલુકા આવેલા છે આહવા, વધઈ અને સુબીર। આગળ છે તાપી। તાપી જે જિલ્લો છે એનું જિલ્લા મથક છે વ્યારા।
વ્યારામાં કેટલા તાલુકા આવેલા છે તો વ્યારામાં કુલ 6 તાલુકા આવેલા છે એની અંદર વ્યારા સોનગઢ ઉચ્છલ નિજર વાલોડ ઉકર મુંડા આવી રીતે આ તાલુકા એ તાપીના છે આગળ જોશું તો દાહોદ દાહોદ જે જિલ્લો છે એનું જિલ્લા મતલબ છે દાહોદ દાહોદ જિલ્લાનો જે જિલ્લા મતલબ છે દાહોદ જિલ્લા મથક કયું છે તેનું જિલ્લા મથક પણ ભાવનગર છે અને એની
કુલ 10 તાલુકા આવેલા છે. આગળ જોઈશું આપણે કે મહીસાગર. મહીસાગર જિલ્લો છે એનું જિલ્લા મથક કયું છે? તો મહીસાગરનું જિલ્લા મથક છે લુણાવાડા. લુણાવાડાના કેટલા તાલુકા છે? તો લુણાવાડાના કુલ 6 તાલુકા છે. કયા કયા છે? એટલે લુણાવાડા જિલ્લા મથક છે પણ કયાના તાલુકા? મહીસાગર જિલ્લાના. મહીસાગર જિલ્લાના કુલ 6 તાલુકા છે. કયા કયા? તે લુણાવાડા, પડાના, ખાનપુર, સંતરામપુર, બાલાસિનોર અને વીરપુર આ મહીસાગર જિલ્લાના તાલુકા છે. આગળ જોઈશું તો મહેસાણા. મહેસાણા જિલ્લો જે છે એનું જિલ્લા મથક કયું છે? તો મહેસાણા જિલ્લાનું જિલ્લા મથક મહેસાણા છે અને એની અંદર એક મહેસાણા, પછી સતલાસાના, ખેરાલુ, વડનગર, વિસનગર, વિજાપુર, કડી, બહુચરાજી, પૂજા, પછી છે ગોજારિયા અને જોટાના. આ મહેસાણા જિલ્લાના તાલુકા છે કુલ 11. આગળ જોઈશું આપણે કે મોરબી. મોરબી જે જિલ્લો છે એ જિલ્લાનું જિલ્લા મથક કયું છે? તો મોરબી છે અને એના કુલ તાલુકા કેટલા છે? તેના કુલ તાલુકા 5 છે. કયા કયા? તો મોરબી, માળિયા, મિયાના, વાંકાનેર, ટંકારા અને હળવદ. આવી રીતે આગળ જોઈશું કે રાજકોટ. રાજકોટ જે જિલ્લો છે તેનું જિલ્લા મથક કયું છે? તો એનું જિલ્લા મથક છે રાજકોટ. હવે જોઈશું કે એના અંદર તાલુકા કેટલા છે? તો રાજકોટના તાલુકા છે 11. કયા કયા? તો રાજકોટ, વડદરી, લોધિકા, કોટકા, કોટડા, કોટકા નહીં કોટડા, સાગાણી, જસદણ, ગોંડલ, જામટમ, અકંડોરણા, ઉપલેટા, જેતપુર, ધોરાજી અને વિછિયા આ જે રાજકોટના તાલુકા છે. આગળ જોઈશું કે વડોદરા જિલ્લો. વડોદરા જિલ્લાનું જિલ્લા મથક પણ શું છે? વડોદરા. એના તાલુકા કયા કયા છે? તો વડોદરા આવશે, સાવલી આવશે, વાઘોડિયા આવશે, પાદરા, કરજણ, સિનોર, ડભોઈ અને દેસર આ વડોદરા જિલ્લામાં તેનો સમાવેશ થાય છે. આગળ જોઈશું કે વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લાનું જિલ્લા મથક કયું છે? વલસાડ. એની અંદર તાલુકા કેટલા છે? તો વલસાડ છે પારડી, ધરમપુર, ઉમરગામ, કપરાડા અને વાપી આ એના વલસાડના તાલુકા છે. પછી આગળ જોઈશું આપણે સાબરકાંઠા. સાબરકાંઠા જે જિલ્લો છે એ સાબરકાંઠા જિલ્લાનું જિલ્લા મથક પણ કયું છે? હિંમતનગર. એની અંદર કુલ કેટલા તાલુકા આવેલા છે? તો 8 તાલુકા આવેલા છે. એક હિંમતનગર, ખેડબ્રહ્મા, વિજયનગર, ઈડર, પ્રાતિજ, વડાલી, તલોદ અને કોશીના આ સાબરકાંઠાના જે તાલુકા આવેલા છે. આગળ જોઈશું આપણે સુરત. તો સુરત જે જિલ્લો છે એ જિલ્લાનું જિલ્લા મથક કયું છે? તો સુરતનું જિલ્લા મથક છે સુરત. અને એના તાલુકા કયા છે? તો સુરત સિટી, પછી ચોર્યાસી, ઓલપાડ, કામરેજ, માંગરોળ, માંડવી, ઉમરપાડા, બારડોલી, મહુવા અને વલસાડના આ કુલ 10 તાલુકા એ સુરતના છે. છેલ્લું જોઈશું આપણે કે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જે જિલ્લો છે એ સુરેન્દ્રનગરનો જિલ્લા મથક કયું છે? સુરેન્દ્રનગર. એની અંદર કુલ 10 તાલુકા આવેલા છે. તો 10 તાલુકામાં કયા કયા તાલુકાનો સમાવેશ થાય છે? તો વઢવાણા, વઢવાણ, પછી લીંબડી, સાયલા, ચોટીલા, મૂડી, ધ્રાંગધ્રા, દસાડા, લખતર, ચુડા અને ધાનગઢ. આવી રીતે આ સુરેન્દ્રનગરના આ 10 તાલુકાનો સુરેન્દ્રનગરમાં સમાવેશ થાય છે. તો એવી રીતે આ ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ આવેલા છે અને 250 તાલુકાઓ આવેલા છે. આ ગુજરાતનું પાટનગર કયું છે? ગાંધીનગર છે. અને ગુજરાતના વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કયો છે? કચ્છ. અને સૌથી નાનો જિલ્લો ડાંગ છે. એ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા હતા. તો એવી રીતે અહીંયા આપણે ગુજરાત વિશેની પરિચય મેળવ્યો હતો 5મા ચેપ્ટરમાં અને 6ઠા ચેપ્ટરમાં આપણે ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓ વિશે માહિતી મેળવી. અહીંયા મેં તમને જિલ્લાઓ, જિલ્લા મથક અને એના તાલુકા
જિલ્લા જિલ્લા મથક અને તાલુકા વિશેની માહિતી આપી છે. હવે આપણે આગળના તાસમાં આના વિશેનો સ્વાધ્યાય